Yes, students, welcome to the next video lecture. 10.2 ना students आपड़े दाखला number 12 सुधी छेले आपड़े छेला lecture में दाखला गण्या था students. हवे आपड़े आज दाखला number 13 थी 19 लई अने ये concept आपड़े आगर वधारीए छीए. पछे एक नवो concept division of a line segment रेखाखंडनु विभाजन students आपड़े लेवानुं छे. हवे 13મો પ્રશ્ન આવી રીતે છે કે જે સદિશ બિંદુઓ A 1 2 માઈનસ 3 અને B માઈનસ 1 માઈનસ 2 1 ને A થી B તરફની દિશામાં જોડતો હોય, એટલે સ્ટુડન્ટ્સ ઇનિશિયલ પોઈન્ટ A અને ટર્મિનલ પોઈન્ટ B, ચાલો આપણે લખીએ. સ્વાધ્યાય 10.2 ના દાખલા નંબર 13, ઇનિશિયલ પોઈન્ટ A 1 2 માઇનસ 3 અને ટર્મિનલ પોઈન્ટ બી માઇનસ 1 માઇનસ 2 અને 1. આ રીતે સદિશ એ બી હોય તો સદિશની દિક કોસાઇન મેળવો. સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે છેલ્લા સમમાં ચર્ચા કરી હતી, 12મા સમમાં. સ્ટુડન્ટ્સ, દિક કોસાઇન સદિશ એટલે આપેલા સદિશની દિશામાં હંમેશા એકમ સદિશ. તો સૌ પ્રથમ સ્ટુડન્ટ્સ આપણે વેક્ટર એ બી મેળવી લઈએ. તો સ્ટુડન્ટ્સ આમાં થશે વેક્ટર એ બી બરાબર બી માઇનસ એ. માઇનસ 1 માઇનસ 1 એટલે માઇનસ 2 માઇનસ 4 અને 4. અને મોડ ઓફ વેક્ટર એ બી સ્ટુડન્ટ્સ થશે અંડર રૂટ ઓફ 4 પ્લસ 16 પ્લસ 16, એટલે આ થશે 32 ને 4 36 એટલે 6. તો દિક કોસાઇન સદિશ બરાબર વેક્ટર એ બી અપોન મોડ ઓફ વેક્ટર એ બી એટલે 1/6 ઇન્ટુ માઇનસ 2i માઇનસ 4j પ્લસ 4k. બે કોમન લઈએ તો 1/3 ઇન્ટુ માઇનસ i માઇનસ 2j પ્લસ 2k. તો સદિશ એ બીની દિક કોસાઇન થાય સ્ટુડન્ટ્સ માઇનસ 1/3 માઇનસ 2/3 અને 2/3. સ્ટુડન્ટ્સ આ રીતે આપણે લખી શકીએ. એટલે ટૂંકમાં સ્ટુડન્ટ્સ દિક કોસાઇન સદિશ એટલે આપેલા સદિશની દિશામાં હંમેશા એકમ સદિશ, કારણ કે દિક કોસાઇન માટે એલ સ્ક્વેર વત્તા એમ સ્ક્વેર વત્તા એન સ્ક્વેર બરાબર 1 થાય. સ્ટુડન્ટ્સ તે હંમેશા જરૂરી. હવે સ્ટુડન્ટ્સ 14મો દાખલો અગત્યનો માર્ક કરજો. આ પ્રશ્ન 2 માર્કના પ્રશ્ન તરીકે પાર્ટ બીમાં સેક્શન એમાં પૂછાઈ શકાય. સાબિત કરો કે સદિશ i પ્લસ j પ્લસ k એ અક્ષો ઓ એક્સ ઓ વાય અને ઓ ઝેડ સાથે સમાન માપના ખૂણા બનાવે છે. સમાન માપના ખૂણા સ્ટુડન્ટ્સ એટલે અહીં આપણે એવું સાબિત કરવું છે કે દિક ખૂણો આલ્ફા બરાબર બીટા બરાબર ગામા. સમાન માપના ખૂણા, યાદ કરો કન્સેપ્ટ ઓફ ડાયરેક્શન એંગલ્સ, દિક ખૂણા કોઈપણ શૂન્યતર સદિશ ઓપી એક્સ વાય અને ઝેડ અક્ષની ધન દિશા સાથે અનુક્રમે ખૂણાઓ આલ્ફા બીટા અને ગામા બનાવે. સ્ટુડન્ટ્સ, તો ખૂણાઓ આલ્ફા બીટા અને ગામાને દિક ખૂણાઓ એટલે કે ડાયરેક્શન એંગલ્સ કહે છે. સ્ટુડન્ટ્સ, એ કન્સેપ્ટનો અહીંયા આપણે ઉપયોગ કરશું. સ્ટુડન્ટ્સ, ચાલો હવે દાખલા નંબર 14. ગિવન વેક્ટર ઓપી લઈએ. અને એની બરાબર છે i પ્લસ j પ્લસ k. સ્ટુડન્ટ્સ, આના અદિશ ઘટકો થશે 1 1 અને 1. હવે હું એક રફ આકૃતિ દોરું. આ x, આ y અને આ z, આ સ્ટુડન્ટ્સ વેક્ટર ઓપી. આ ખૂણો જે છે એ આલ્ફા, આટલો ખૂણો બીટા અને આ સ્ટુડન્ટ્સ ગામા. તો આપણે એવું પ્રૂવ કરવું છે કે આલ્ફા બીટા અને ગામા સમાન છે. સ્ટુડન્ટ્સ, આપણે એવું પ્રૂવ કરવું છે સ્ટુડન્ટ્સ કે આલ્ફા બીટા અને ગામા કેવા સદિશ, સોરી, આલ્ફા બીટા અને ગામા સમાન છે. સ્ટુડન્ટ્સ, એવું આપણે સાબિત કરવું છે. આટલું ક્લિયર કે કોઈ પણ એક સદિશ ઓપી આપેલો છે
અને આપણે એવું સાબિત કરવું છે કે અક્ષો ઓ એક્સ ઓ વાય અને ઓ ઝેડ સાથે સમાન માપના ખૂણા બનાવે છે. ઇન શોર્ટ સ્ટુડન્ટ્સ, આપણે આલ્ફા, બીટા અને ગામા આ ત્રણ ખૂણા છે એ આપણે સમાન સાબિત કરવા છે. હવે સ્ટુડન્ટ્સ, દિક કોસાઇન સદિશ મેળવી લઈએ. સૌ પ્રથમ દિક કોસાઇન ઉપરથી દિક ખૂણા મેળવવા વધારે સહેલા પડશે. તો દિક કોસાઇન સદિશ એટલે આપેલા સદિશની દિશામાં હંમેશા એકમ સદિશ. તો મોડ ઓફ વેક્ટર ઓપી થશે અંડરરૂટ 1² પ્લસ 1 + 1 સ્ક્વેર, એટલે આ થશે અંડરરૂટ 3. તો દિક કોસાઇન કોસ આલ્ફા બરાબર 1/√3, કારણ કે દિક કોસાઇન સદિશ એટલે આપણે પહેલાં આવી રીતે લખીએ ઓપી કેપ બરાબર 1/√3 ઇન્ટુ આઈ પ્લસ જે પ્લસ કે, એટલે કોસ આલ્ફા બરાબર 1/√3, કોસ બીટા બરાબર 1/√3 અને કોસ ગામા બરાબર 1/√3. તો આની ઉપરથી આલ્ફા બરાબર બીટા બરાબર ગામા બરાબર કોસ ઇન્વર્સ 1/√3, તો એવું સાબિત થઈ ગયું સ્ટુડન્ટ્સ કે ખૂણા આલ્ફા, બીટા અને ગામાના માપ કેવા છે સ્ટુડન્ટ્સ, સમાન. તો અહીંયા એવું સાબિત થઈ ગયું કે આપેલો સદિશ ઓપી એ ઓ એક્સ, ઓ વાય અને ઓ ઝેડ સાથે સમાન માપના ખૂણાઓ સ્ટુડન્ટ્સ બનાવે છે, એ અહીંયા સાબિતી આપી. સૌ પ્રથમ આપણે શું મેળવ્યું સ્ટુડન્ટ્સ, દિક કોસાઇન. દિક કોસાઇન એટલે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા. અગાઉના પ્રશ્ન 12 અને 13માં આપણે જોયું કે દિક કોસાઇન સદિશ એટલે આપેલા સદિશની દિશામાં એકમ સદિશ, એટલે આપણે ઓપી કેપ મેળવ્યું. હવે ઓપી કેપ મેળવ્યા પછી આપણે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા લખ્યા, જે દિક કોસાઇન છે. દિક કોસાઇનને કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા વડે દર્શાવાય. એની ઉપરથી સ્ટુડન્ટ્સ આપણે આલ્ફા, બીટા, ગામાના મૂલ્યો મેળવ્યા જે સમાન છે સ્ટુડન્ટ્સ. તો આપણે અહીંયા એવું સાબિત કર્યું કે આપેલો સદિશ ઓપી એક્સ, વાય અને ઝેડ એક્સની દિશા સાથે સમાન માપના ખૂણા બનાવે સ્ટુડન્ટ્સ. હવે આપણે સ્ટુડન્ટ્સ નેક્સ્ટ પ્રશ્ન જે 15 લેવાનો છે એની પહેલાં સ્ટુડન્ટ્સ આપણે એક નાનકડી થિયરી સમજવાની છે સ્ટુડન્ટ્સ. ડિવિઝન ઓફ લાઇન સેગમેન્ટ, રેખાખંડનું વિભાજન સ્ટુડન્ટ્સ, અને એની માટે આ વેક્ટર કન્સેપ્ટ છે એટલે સ્લાઇટલી અલગ છે સ્ટુડન્ટ્સ. બાકી આપણે જે ડિવિઝન ઓફ લાઇન સેગમેન્ટ રેખામાં ભણી ગયા સ્ટુડન્ટ્સ એવું જ છે, પણ ટેક્સ્ટ બુકમાં પાના નંબર સ્ટુડન્ટ્સ 366 ઉપર આપેલું છે સ્ટુડન્ટ્સ. ટેક્સ્ટ બુકના પાના નંબર 366 ઉપર વિભાજન સૂત્ર સ્ટુડન્ટ્સ, ડિવિઝન ફોર્મ્યુલા, એ આપણે સમજી લઈએ. હવે સ્ટુડન્ટ્સ, વેક્ટર માટે વિભાજન સૂત્ર, ડિવિઝન ફોર્મ્યુલા કઈ રીતે આપણે લખાય અથવા કઈ રીતે સમજીએ. હવે માની લો કે કોઈ બે વેક્ટર આપેલા છે, વેક્ટર ઓપી અને વેક્ટર ઓક્યુ. ચાલો આ રીતે આપણે આકૃતિ દોરીએ. આ વેક્ટર ઓક્યુ અને આ વેક્ટર ઓ, સમુદ્ભવ વેક્ટર, કો ઇનિશિયલ વેક્ટર્સ. હવે રેખાખંડ પી ક્યુ આપણે જોડી દઈએ. વેક્ટર ઓપી બરાબર એ અને વેક્ટર ઓક્યુ બરાબર બી. આ રીતે કોઈ વેક્ટર ઓ આર એ રેખાખંડ પી ક્યુ પી તરફથી m:n ગુણોત્તરમાં વિભાજન કરે. આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે તે બધા સંકેતો લીધા છે સ્ટુડન્ટ્સ, જેથી તમને સમજવામાં સહેલાઈથી તમે જોઈ શકો. હવે કોઈ એક રેખાખંડ પી ક્યુ છે પણ એ કઈ રીતે મેળવેલો છે, તો કે વેક્ટર ઓપી બરાબર વેક્ટર એ, વેક્ટર ઓક્યુ બરાબર વેક્ટર બી, અને પી થી ક્યુને જોડતા રેખાખંડનું વેક્ટર ઓ આર પી તરફથી m:n ગુણોત્તરમાં સ્ટુડન્ટ્સ વિભાજન કરે. તો વેક્ટર આર અથવા વેક્ટર ઓ આર બરાબર થશે સ્ટુડન્ટ્સ n ઇન્ટુ વેક્ટર બી પ્લસ n ઇન્ટુ વેક્ટર એ અપોન n પ્લસ n. આપણું સૂત્ર m(x)2 પ્લસ n(x)1 અપોન n પ્લસ n. અહીંયા x2 અને x1ની જગ્યાએ આપણે સ્ટુડન્ટ્સ વેક્ટર્સ લખવાના છે. તો આ થઈ ગયું સદિશ માટે વિભાજન સૂત્ર.
હવે જો આર મધ્ય બિંદુ હોય તો એમ ઇઝ ટુ એન વન થાય તો આ આર નું સ્થાન સદિશ થાય વેક્ટર બી પ્લસ વેક્ટર એ બાય ટુ. મધ્ય બિંદુના યામ એક્સ વન પ્લસ એક્સ ટુ બાય ટુ અને વાય વન પ્લસ વાય ટુ બાય ટુ. હવે જો સ્ટુડન્ટ્સ, વિભાજન બે રીતે થઈ શકે, એક તો અંત વિભાજન અને બીજું બહિર્વિભાજન. અંત વિભાજન હોય તો અહીંયા નિશાની પ્લસ લેવાની છે અને બહિર્વિભાજન હોય તો આ નિશાની કઈ લેવાની છે, માઇનસ. એટલે સ્ટુડન્ટ્સ, એક્સટર્નલ ડિવિઝન માટે આ સૂત્ર શું થશે, એમ ઇન્ટુ બી માઇનસ એમ ઇન્ટુ એ અપોન એમ માઇનસ એમ. અને અંત વિભાજન હોય તો એમ ઇન્ટુ બી પ્લસ એન ઇન્ટુ એ અપોન એમ પ્લસ એમ. બહિર્વિભાજન એક્સટર્નલ ડિવિઝન માટે સૂત્રમાં અહીંયા માઇનસ આવશે સ્ટુડન્ટ્સ, એટલું જ આપણે યાદ રાખવાનું છે. તો આઈ હોપ કે આ કન્સેપ્ટ બધાને ક્લિયર છે, રેખાખંડનું વિભાજન. તો હવે આનો ઉપયોગ સ્ટુડન્ટ્સ આપણે દાખલા નંબર 15માં કરીએ છીએ. બિંદુ આર એ બિંદુઓ પી અને ક્યુને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં અંત વિભાજન અને બહિર્વિભાજન કરે અને બિંદુ પી અને ક્યુના સ્થાન સદિશ અનુક્રમે આઈ પ્લસ ટુ જે માઇનસ કે અને માઇનસ આઈ પ્લસ જે પ્લસ કે છે, તો બિંદુ આરનો સ્થાન સદિશ મેળવો. સ્ટુડન્ટ્સ, અહીં આપણે વેક્ટર આર મેળવવાનો છે. હવે આ જ સૂત્ર, આ જ દાખલો, આપણે વેક્ટર એ છે, પી અને ક્યુના સ્થાન સદિશ છે, પીનો સ્થાન સદિશ એ લઈએ અને ક્યુનો સ્થાન સદિશ બી લઈએ. તો હું લખું છું પી, દાખલા નંબર 15, પી કૌંસમાં વેક્ટર એ, પી સ્ટુડન્ટ્સ આપણને આપેલો છે આઈ પ્લસ ટુ જે માઇનસ કે અને ક્યુ કૌંસમાં બી સ્ટુડન્ટ્સ આ આપણને આપેલો છે માઇનસ આઈ પ્લસ જે પ્લસ કે અને વિભાજનનો ગુણોત્તર આપેલો છે એમ ઇઝ ટુ એન બરાબર 2:1. હવે સ્ટુડન્ટ્સ, અંત વિભાજન માટે આર નો સ્થાન સદિશ વેક્ટર આર બરાબર એમ ઇન્ટુ વેક્ટર બી પ્લસ એન ઇન્ટુ વેક્ટર એ અપોન એમ પ્લસ એન. એમ એટલે ટુ, વેક્ટર બી સ્ટુડન્ટ્સ માઇનસ આઈ પ્લસ જે પ્લસ કે, જગ્યા થોડી ઓછી છે એટલે મને માફ કરજો, એન એટલે વન ઇન્ટુ એ એટલે આઈ પ્લસ ટુ જે માઇનસ કે અપોન એમ પ્લસ એન એટલે થ્રી. હવે સ્ટુડન્ટ્સ, આનું સાદું રૂપ હું ઉપર લખું છું. તો માઇનસ ટુ આઈ પ્લસ આઈ એટલે માઇનસ આઈ, પછી ટુ જે પ્લસ ટુ જે એટલે ફોર ટાઈમ્સ જે, પછી ટુ કે માઇનસ કે એટલે વત્તા કે ડિવાઈડેડ બાય થ્રી સ્ટુડન્ટ્સ. તો આ થઈ ગયો આર નો સ્થાન સદિશ સ્ટુડન્ટ્સ. એટલે આપણને જવાબમાં શું આવ્યું, તો કે માઇનસ વન બાય થ્રી, ફોર બાય થ્રી અને વન બાય થ્રી. ક્લિયર સ્ટુડન્ટ્સ, આ અંત વિભાજન માટે આર નો સ્થાન સદિશ છે. બહિર્વિભાજન માટે જો આર નો સ્થાન સદિશ લખવો હોય સ્ટુડન્ટ્સ, તો સૂત્રમાં ખાલી આટલો જ ફેરફાર આવે, અહીંયા પ્લસની જગ્યાએ નિશાન થઈ જાય માઇનસ. આ અહીંયા માઇનસ થઈ જાય અને છેદમાં ટુ માઇનસ વન વન થઈ જાય. તો પાર્ટ બી નો આન્સર ડાયરેક્ટ લખું છું, વેક્ટર આર બરાબર માઇનસ ટુ આઈ માઇનસ આઈ એટલે માઇનસ થ્રી ટાઈમ્સ આઈ, પછી ટુ જે માઇનસ ટુ જે એટલે ઝીરો ટાઈમ્સ જે, અને ટુ કે પ્લસ કે એટલે થ્રી ટાઈમ્સ કે. તો આ થઈ ગયો બહિર્વિભાજનનો સ્થાન સદિશ. એટલે સ્ટુડન્ટ્સ, આ સમજવું સાવ સહેલું છે. જગ્યાની મર્યાદાને કારણે સ્ટુડન્ટ્સ મેં બહિર્વિભાજનની ગણતરી અલગથી નથી બતાવી, આમ જ દર્શાવ્યું છે સ્ટુડન્ટ્સ, તમે સમજી શકો. ઇન્ટરનલ ડિવિઝન હોય તો સૂત્રમાં અંશ અને છેદમાં પ્લસ આવે,
एक्सटर्नल डिविजन में माइनस आए। ओके स्टूडेंट्स, तो हवे आनी पछी आपणे प्रश्न 16 लेशुं। बिंदु पी 2, 3, 4 અને ક્યુ 4, 1, -2 ની જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ। ચાલો 16મો પ્રશ્ન। બિંદુ પી કૌંસમાં વેક્ટર એ એનું સ્થાન સદિશના અદિશ ઘટકો છે 2, 3, 4 અને બિંદુ ક્યુ કૌંસમાં વેક્ટર બી સ્ટુડન્ટ્સ એના સ્થાન સદિશના ઘટકો છે 4, 1, -2। મધ્ય બિંદુ वेक्टर आर बराबर वेक्टर बी प्लस वेक्टर ए अपॉन 2, कारण के अँ m:n बराबर 1:1 थाय। हवे आ बीनो सरवाळो 6 पछी 4 अने 2 डिवाइडेड बाय 2 एटले आ थशे 3, 2, 1। आटलू तो बधाने समजाय स्टूडेंट्स, आनाथी सेल कशुं छे नहीं। જો આનું વેક્ટર સ્વરૂપ લખવું હોય તો 3i + 2j + k સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ વેરી વેરી સિમ્પલ ટુ રાઇટ। હવે સ્ટુડન્ટ 17મો દાખલો, સાબિત કરો કે બિંદુઓ એ બી અને સી ના સ્થાન સદિશ અનુક્રમે આ હોય તો તે કાટકોણ ત્રિકોણ રચે છે। ઓકે, કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે સ્ટુડન્ટ્સ, એવું આપણે અહીંયા સાબિત કરવું છે સ્ટુડન્ટ્સ, કે એવું અહીંયા આપણે દર્શાવવાનું છે સ્ટુડન્ટ્સ। ચાલો બિંદુ એનો સ્થાન સદિશ છે 3i - 4j - 4k। ચાલો પ્રશ્ન 17, એ કૌંસમાં વેક્ટર એ આ આપણને આપેલું છે 3i - 4j - 4k। ચાલો પછી બી ઇન્ટુ વેક્ટર બી અને સી ઇન્ટુ વેક્ટર સી આ બંને એકસાથે લખી લઈએ। હવે સ્ટુડન્ટ્સ, આ પછી આપણને આપેલું છે બી બરાબર 2i - j + k। 2i - j + k અને i - 3j - 5k। i - 3j - 5k। ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ દર્શાવવાના હોય તો બધા અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ્સ। કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ એટલે એ બી સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર બરાબર એ સી સ્ક્વેર આવે છે કે નહીં એ આપણે જોઈ લઈએ। હવે સૌ પ્રથમ સ્ટુડન્ટ્સ આપણે વેક્ટર એ બી બી સી અને એ સી મેળવી લઈએ। વેક્ટર એ બી, વેક્ટર બી સી અને વેક્ટર એ સી, કે સી એ ગમે એ મેળવી શકાય। ચાલો વેક્ટર એ બી એટલે બી માઇનસ એ, 2i - 3i એટલે -i, -1 + 4 એટલે 3j અને 1 + 4 એટલે 5k અને આનું મેગ્નિટ્યુડ લખી લઈએ તો મોડ ઓફ વેક્ટર એ બી 25 × 10 = 35 √35। હવે સ્ટુડન્ટ્સ વેક્ટર બી સી લખીએ એટલે સી માઇનસ બી, i - 2i એટલે -i, -3 + 1 એટલે -2j, -5 - 1 એટલે -6k। તો આનું મેગ્નિટ્યુડ લખવું હોય તો 41 ડાયરેક્ટ લખો છો, 36 ને 4, 40 ને 41। વેક્ટર એ સી એટલે સી માઇનસ એ, i - 3i એટલે -2i, -3 + 4 એટલે +j, -5 + 4 એટલે -k। આનું મેગ્નિટ્યુડ લખવું હોય તો 4 + 1 + 1 એટલે √6। તો આપણે જોઈ શકીએ સ્ટુડન્ટ્સ કે બી સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ક્વેર પ્લસ એ સી સ્ક્વેર એટલે બી સી છે સ્ટુડન્ટ્સ એ કઈ બાજુથી કર્ણ એટલે મેશર એંગલ એ 90 ડિગ્રી, તેથી આપેલા શિરોબિંદુ છે સ્ટુડન્ટ્સ એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે તેમ સાબિત થાય સ્ટુડન્ટ્સ। આમાં સદિશ લખવામાં બહુ ધ્યાન રાખવું પડે,
ए बी એટલે બી માઇનસ એ કરવું પડે, એ માઇનસ બી કરીએ તો ખોટું પડે, કારણ કે વેક્ટર એ બી મેળવવા માટે ટર્મિનલ પોઈન્ટ બી છે અને ઇનિશિયલ પોઈન્ટ એ છે. એવી રીતે બી સી મેળવવા માટે સી માઇનસ બી અને એ સી મેળવવા માટે સ્ટુડન્ટ્સ આપણે સી માઇનસ એ કર્યું. તો આ રીતે સ્ટુડન્ટ્સ આ ત્રણ શિરોબિંદુ છે કાટકોણ ત્રિકોણનો શિરોબિંદુ છે તેમ સાબિત થાય. હવે સ્ટુડન્ટ્સ એમસીક્યુ 18 અને 19. હવે એમસીક્યુ 18 સ્ટુડન્ટ્સ આપણને શું આપેલું છે ધ્યાનથી આપણે પ્રશ્ન વાંચીએ. ત્રિકોણ એબીસી આકૃતિ 10.18 માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી? સ્ટુડન્ટ્સ ફોલ્સ સ્ટેટમેન્ટ ગોતવાનું છે. તો અહીંયા આપણે આ ત્રિકોણનો નિયમ છે વેક્ટર એ બી પ્લસ વેક્ટર બી સી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ સી. પહેલું સ્ટેટમેન્ટ સાચું છે, એ થી બી તરફ આવો, બી થી સી તરફ આવો અને સી થી એ તરફ આવો તો એનો સદિશરવાળો ઝીરો વેક્ટર થાય. બીજું સ્ટેટમેન્ટ વેક્ટર એ બી પ્લસ વેક્ટર બી સી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ સી, માઇનસ એ સીને જમણી બાજુ લઈ જાઓ તો એ સી થઈ જાય. ત્રીજું સ્ટેટમેન્ટ આવે વેક્ટર એ બી પ્લસ વેક્ટર બી સી ઇઝ ઇક્વલ ટુ સી એ, એ ખોટું સ્ટુડન્ટ્સ, એ સી આવે એટલે ખોટું સ્ટેટમેન્ટ ત્રીજું છે. 18માં એમસીક્યુનો જવાબ ઓપ્શન સી. હવે સ્ટુડન્ટ્સ 19th એમસીક્યુ, જો એ અને બી બે સમરેખ સદિશ હોય તો નીચેના આપેલા પૈકી કયા વિધાનો અસત્ય છે? કયા વિધાનો અસત્ય છે સ્ટુડન્ટ્સ? હવે સામાન્ય રીતે કોલિનિયર વેક્ટર્સ હોય તો મેં તમને સમજાવ્યું હતું કે એ અને બી કોલિનિયર હોય તો બી બરાબર કે ઇન્ટુ એ લખાય, અહીંયા લેમડા ઇન્ટુ એ છે, પહેલું વિધાન સાચું. કોલિનિયર વેક્ટર માટે એક વેક્ટર બીજાનો ગુણક થાય, એ બરાબર લેમડા બી લખાય, નહીં લેમડા પ્લસ ઓર માઇનસ આવી શકે, બીજું વિધાન સાચું. વેક્ટર એ અને વેક્ટર બીના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. સ્ટુડન્ટ્સ આમાંથી જોઈએ કે બી બરાબર લેમડા એ તો બી બાય એ બરાબર લેમડા થાય, એટલે બી વન અપોન એ વન બરાબર લેમડા થયું, બી ટુ અપોન એ ટુ બરાબર લેમડા થયું અને બી થ્રી અપોન એ થ્રી બરાબર લેમડા થયું. તો ત્રીજું વિધાન છે સ્ટુડન્ટ્સ અહીંયા. હવે ટેકનિકલી સ્ટુડન્ટ્સ ત્રીજું અને ચોથું બે ખોટું આવે. બંને સદિશ સમરેખ હોય તો એ અને બીની દિશા હંમેશા સમાન ન હોય, પરસ્પર વિરુદ્ધ આવી શકે. એટલે ટેકનિકલી જોવા જઈએ તો આમાં પ્રશ્નમાં એવું કીધું છે કે કયા વિધાનો અસત્ય છે. પાછળ ભલે એક જ જવાબ આપ્યો છે સી, આઈ થિંક આપણે ચકાસી લઈએ પાછળનો જવાબ. સ્ટુડન્ટ્સ પાછળ આઈ થિંક આપણને એક જ જવાબ સી આપેલો છે, પણ સી અને ડી બંને સ્ટુડન્ટ્સ અસત્ય હોઈ શકે. ટેકનિકલી જોઈએ તો કોલિનિયર વેક્ટર્સ માટે ડાયરેક્શન સેમ એ હોય અને ઓપોઝિટ હોઈ શકે ને, એટલે જો ટેકનિકલી જાઓ તો સી અને ડી બંને વિધાન છે ખોટા છે, પણ આપણા પાછળના જવાબમાં માત્ર સી આપેલું છે. હવે સ્ટુડન્ટ્સ બે સદિશનો અદિશ ગુણાકાર ડોટ પ્રોડક્ટ, આ તમને અંકિત સર અને કેયુર સર ફિઝિક્સમાં સમજાવ્યું છે. બે સદિશનો અદિશ ગુણાકાર એ ડોટ બી, સ્ટુડન્ટ્સ બે શૂન્યતર સદિશ એ અને બી હોય તો તેમનો અદિશ ગુણાકાર એ ડોટ બી બરાબર મોડ એ ઇન્ટુ મોડ બી ઇન્ટુ કોસ થીટા, જ્યાં થીટા સદિશ એ અને બી વચ્ચેના ગુણાનું માપ અને થીટા બિલોંગ્સ ટુ ક્લોઝડ ઇન્ટરવલ 0 to π. સ્ટુડન્ટ્સ આ તમે જાણો છો. એટલે હવે સ્ટુડન્ટ્સ 10.2 પછીનો નવો ટોપિક આપણે જે શરૂ કરીએ સ્ટુડન્ટ્સ, એ છે બે સદિશનો અદિશ ગુણાકાર ડોટ પ્રોડક્ટ ઓફ વેક્ટર્સ. ચાલો સ્ટુડન્ટ્સ હવે ડોટ પ્રોડક્ટ ઓફ વેક્ટર્સ ઇંગ્લિશ લખું છું, અદિશ ગુણાકાર તો તમે જાણો છો. ડોટ પ્રોડક્ટ ઓફ વેક્ટર્સ એ ડોટ બી, આ એની બરાબર મોડ એ મોડ બી ઇન્ટુ કોસ ઓફ થીટા, જ્યાં થીટા છે એ સદિશ એ અને બી વચ્ચેના ખૂણાનું માપ અને થીટા બિલોંગ્સ ટુ સ્ટુડન્ટ્સ ક્લોઝડ ઇન્ટરવલ 0 to π. સ્ટુડન્ટ્સ થીટા બિલોંગ્સ ટુ ક્લોઝડ ઇન્ટરવલ 0 to π, આ આપણે યાદ રાખવાનું છે સ્ટુડન્ટ્સ. આપણા માટે આ
સૌથી અગત્યનો મુદ્દો છે. હવે સ્ટુડન્ટ્સ, આને આધારિત કેટલા અવલોકનો આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે. જો બે સદિશનો ડોટ ગુણાકાર ઝીરો હોય સ્ટુડન્ટ્સ, તો થીટા પાઈ બાય ટુ હોય, કારણ કે કોસ પાઈ બાય ટુ ઝીરો છે. એટલે બે સદિશ પરસ્પર લંબ સાબિત કરવા હોય તો સ્ટુડન્ટ્સ એનો ડોટ ગુણાકાર આપણે ઝીરો સાબિત કરીએ છીએ. ટુ પ્રૂવ ટુ વેક્ટર્સ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર સ્ટુડન્ટ્સ, વી પ્રૂવ દેટ ધ ડોટ પ્રોડક્ટ ઇઝ ઝીરો, એટલે કે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. હવે એ ડોટ બી હંમેશા અદિશ સ્ટુડન્ટ્સ, એ ડોટ બીનું મૂલ્ય છે એ અદિશ આવે, સદિશ નથી. એ ડોટ બી ઓલવેઝ બિલોંગ્સ ટુ આર. હવે જો એ અને બી બંને શૂન્યતર સદિશ હોય અને એ ડોટ બી બરાબર ઝીરો આવે, તો અને તો જ બંને સદિશ એકબીજાને પરસ્પર લંબ છે. અથવા એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો ડબલ ઇમ્પ્લાઇઝ કે એ પરપેન્ડિક્યુલર ટુ બી. આ બધા પરિણામો છે સ્ટુડન્ટ્સ, એ વાંચી સમજાવું છું. તમારે ટેક્સ્ટબુકમાં પાના નંબર 369 ઉપર જેટલા અવલોકનો આપ્યા છે એ સમજીને સૂત્ર તરીકે 5 વાર લખવા પડશે સ્ટુડન્ટ્સ, તો જ યાદ રહેશે, બાકી યાદ રહેશે નહીં. પછી જો થીટા ઝીરો હોય, એટલે કે બંને સદિશ વચ્ચેના ખૂણાનું માપ ઝીરો હોય સ્ટુડન્ટ્સ, એટલે બંને સમરેખ છે, તો એ ડોટ બી બરાબર મોડ એ ઇન્ટુ મોડ બી. પછી જો થીટા બરાબર પાય, હવે થીટા કોલિનિયર સદિશમાં થીટા ઝીરો હોય ને થીટા બરાબર પાય હોય, તો એ ડોટ બી બરાબર માઇનસ ઓફ મોડ એ ઇન્ટુ મોડ બી સ્ટુડન્ટ્સ. આ તમે જાણો છો કે કોલિનિયર વેક્ટર્સ માટે થીટા ઝીરો હોય અને થીટા પાય. પછી સ્ટુડન્ટ્સ આ તમે જાણો છો કે આઈ ડોટ આઈ બરાબર જે ડોટ જે બરાબર કે ડોટ કે બરાબર 1, ફિઝિક્સમાં તમે કેટલા આ સૂત્ર કરેલા જ હશે. અને આઈ ડોટ જે બરાબર 0 થાય, કારણ કે 100.010 એનું મૂલ્ય કેટલું આવે? 0. એવી જ રીતે જે ડોટ કે 0 આવે અને કે ડોટ આઈ એ 0 આવે સ્ટુડન્ટ્સ. એટલે બે સદિશ વચ્ચેના ખૂણાનું માપ મેળવવું હોય સ્ટુડન્ટ્સ, તો આપણે કયો સૂત્રનો ઉપયોગ કરીએ છીએ? કોસ થીટા. આમાંથી કોસ થીટાને સૂત્રનું કરતા બનાવું સ્ટુડન્ટ્સ, તો કોસ થીટા બરાબર એ ડોટ બી અપોન મોડ એ ઇન્ટુ મોડ બી સ્ટુડન્ટ્સ. આ સૂત્રનો ઉપયોગ તમે ફિઝિક્સમાં કરેલો છે. અને અદિશ ગુણાકાર સમક્રમી છે સ્ટુડન્ટ્સ, ડોટ પ્રોડક્ટ ઇઝ કમ્યુટેટિવ. એ ડોટ બી બરાબર બી ડોટ એ, પરંતુ ક્રોસ પ્રોડક્ટ કમ્યુટેટિવ નથી. એ ક્રોસ બી ઇઝ નેવર ઇક્વલ ટુ બી ક્રોસ એ. તો આ બધા જ પરિણામો સ્ટુડન્ટ્સ તમારે સમજીને યાદ રાખવાના છે. એની હજી એકવાર ચર્ચા કરું, એ ડોટ બી હંમેશા અદિશ, દેટ બિલોંગ્સ ટુ આર. પછી જો બે સદિશનો ડોટ ગુણાકાર ઝીરો હોય, તો બંને સદિશ પરસ્પર એકબીજાને લંબ. જો થીટા બરાબર આ સૂત્રમાં ઝીરો લઈ લો, તો એ ડોટ બી બરાબર મોડ એ ઇન્ટુ મોડ બી, કોલિનિયર વેક્ટર સેમ ડાયરેક્શન. અને જો થીટા બરાબર પાય હોય, તો કોસ પાયનું મૂલ્ય માઇનસ 1 આવે, તો એ ડોટ બી બરાબર માઇનસ ઓફ મોડ એ ઇન્ટુ મોડ બી. કોલિનિયર વેક્ટર્સ માટે થીટા ઝીરો હોય અથવા તો થીટા પાય હોય, કાં તો સેમ ડાયરેક્શન હોય કાં તો ઓપોઝિટ ડાયરેક્શન. પછી સ્ટુડન્ટ્સ એક્સ વાય ઝેડ, એક્સ વાય ઝેડ અક્ષની દિશાના એકમ સદિશ આઈ જે કે માટે આઈ ડોટ આઈ બરાબર જે ડોટ જે બરાબર કે ડોટ કે બરાબર 1, અને આઈ ડોટ જે બરાબર જે ડોટ કે ડોટ આઈ બરાબર 0. બે શૂન્યતર સદિશ એ અને બી વચ્ચેના ખૂણાનો માપ મેળવવો હોય સ્ટુડન્ટ્સ, તો કયું સૂત્ર? આમાંથી કોસ થીટાને સૂત્રનો કરતા બનાવો, તો એ ડોટ બી અપોન મોડ એ ઇન્ટુ મોડ બી. અને સદિશ માટે ડોટ ગુણાકાર સમક્રમી છે, એટલે કે એ ડોટ બી ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ બી ડોટ એ. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે આ સૂત્રનો ઉપયોગ થાય એ માટે આપણે વિશેષ હવે આવતા લેક્ચરમાં સ્વાધ્યાય 10.3ના દાખલા લેશું સ્ટુડન્ટ્સ. પણ આજે મેં તમને જે ડોટ ગુણાકારની થિયરી સમજાવી અને એના જે 7 અવલોકન ટેક્સ્ટબુકમાં આપેલા છે, એ બધા જ 5 વાર સ્ટુડન્ટ્સ પરફેક્ટલી લખવા પડશે, તો અને તો જ યાદ રહેશે. કારણ કે આગળ જતાં સાબિત કરવાના દાખલામાં સ્ટુડન્ટ્સ આ સૂત્રોનો વારંવાર ઉપયોગ આવશે. હવે સ્ટુડન્ટ્સ પહેલો એક દાખલો ખાલી આપણે આ ડોટ ગુણાકારના આધારિત સ્વાધ્યાય 10.3નો ગણી લઈએ. અહીંયા ધ્યાન આપજો,
બે સદિશોના માન અનુક્રમે રૂટ થ્રી અને રૂટ ટુ આપણે ઉધારી લઈએ 10.3 મોડ એ બરાબર રૂટ થ્રી અને મોડ બી બરાબર ટુ બે સદિશનો ડોટ ગુણાકાર રૂટ સિક્સ એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ રૂટ સિક્સ તો બંને સદિશ વચ્ચેના ખૂણાનું માપ મેળવો કોસ થીટા બરાબર એ ડોટ બી અપોન મોડ એ ઇન્ટુ મોડ બી એટલે આ થશે રૂટ સિક્સ અપોન રૂટ થ્રી ઇન્ટુ ટુ તો રૂટ ટુ અપોન ટુ એટલે 1/2 રૂટ ટુ એટલે કોસ થીટા બરાબર થશે 5/4 એટલે આ તો ખાલી એક કોસ થીટા ડેમોન્સ્ટ્રેટ કરતું સૂત્ર છે બાકી તો આ કાંઈ નથી સ્ટુડન્ટ્સ આવું તમે ફિઝિક્સમાં ભણી ગયા છો આવો એક માર્કનો એમસીક્યુ પૂછી શકાય તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સ્ટુડન્ટ્સ એ ડોટ બી અપોન મોડ એ ઇન્ટુ મોડ બી આ રીતે આપણે સૂત્રનો ઉપયોગ કર્યો છે તો સ્ટુડન્ટ્સ આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ વિશેષ આવતા લેક્ચરમાં થેન્ક યુ સ્ટુડન્ટ્સ